હલો ફ્રેન્ડ્સ જીસીએપી સોલ્યુશન નામની મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું જે રીતે પહેલા સિનિયર ક્લાર્કનું પેપર જે તૈયાર બે હજાર સત્તરમાં લેવામાં આવ્યું હતું તેના આપણે એકથી લઈને સોલ્વ પ્રશ્નો અભ્યાસ બે વિડીયોમાં કર્યો તે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે બાકી રહેલા સો પ્રશ્નોનો અભ્યાસ બે વીડિયોના માધ્યમથી કરીશું તો ચાલો મિત્રો આ ત્રીજા વિડીયોની શરૂઆત કરીશું આ વિડીયોમાં આપણે એકસો એકથી લઈને દોઢસો પ્રશ્નોનો અભ્યાસ કરીશું તો મિત્રો ચલો એકસો એકનો પ્રશ્ન છે જીયુઆઈનું પૂરું નામ શું છે તો મિત્રો જીયુઆઈનું પૂરું નામ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ ઓપ્શન એ સાચો ઉત્તર છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એકસો બેનો પ્રશ્ન છે કે તાજેતરમાં ઇંગ્લેન્ડમાં રમાયેલ ભારત પાકિસ્તાન વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ મેચ કયા શહેરમાં રમાવવામાં આવી હતી મિત્રો બે હજાર સત્તરમાં જેની ભારત પાકિસ્તાનની ચેમ્પિયન્સ ટ્રોફીમાં મેચ હતી એ બર્મિંગમ શહેરમાં હતી ઓપ્શન સી સાચો ઉત્તર છે બર્મિંગમ એકસો ત્રણમો પ્રશ્ન છે હી ઇઝ બ્લાઇન્ડ હી કેન સી વિથ ડેશ ઓફ હિઝ આઈઝ તો મિત્રો ઓપ્શન એ સાચો ઉત્તર છે નૈધર હી ઇઝ બ્લાઇન્ડ હી કેન સી વિથ નૈધર ઓફ હિસ આઈસ એકસો ચારમો પ્રશ્ન છે સુવિખ્યાત કવિતા કુંચી આપો બાઈજી તમે કિયા પટારે મેલી મારા ના રચિયાતું નામ જણાવો તો મિત્રો આ કવિતાના સુપ્રસિદ્ધ કવિતાના રચિયાતું નામ છે વિનોદ જોશી ઓપ્શન બી સાચું ઉત્તર છે વિનોદભાઈ જોશી એકસો પાંચમો પ્રશ્ન છે વર્તુળ વ્યાસ જેવી જોડીને પસંદ કરો તો મિત્રો વર્તુળ અને વ્યાસને જોડી આપે છે તે પ્રકાર આ ચાર ઓપ્શનમાંથી સાચી જોડી છે એ સાચું ઉત્તર લંબચોરસ તો વિકર્ણ એ સાચું ઉત્તર છે લંચોરસ તો વિકર્ણ એકસો છ મો પ્રશ્ન છે કઈ ધાતુ ઉષ્માની મંદ વાહક છે તો મિત્રો લેડ ધાતુ છે એ ઉષ્માની મંદ વાહક હોય છે ઓપ્શન બી સાચું ઉત્તર છે લેડ સાતમો પ્રશ્ન છે ગીરના જંગલને કયા વર્ષથી અભ્યાય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું મિત્રો ગિરના જંગલ એસ્ટાબ્લિશમેન્ટ વર્ષનું પાસઠ ઓપ્શન ડી સાચો ઉત્તર છે ઓગણીસો ને પાસઠ પરંતુ મંડળ દ્વારા આ પ્રશ્નો કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી આ પ્રશ્ન રદ કરેલો હતો મંડળે પરંતુ એસ્ટાબ્લિશમેન્ટ એનું ઓગણીસો પાંસઠમાં થયો હતો ઓપ્શન ડી એ સાતમો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો તો મિત્રો અતોડું શબ્દ છે અતુળું શબ્દનો સાચો વિરુદ્ધાથી શબ્દ છે

તેમને કઈ શોધ કરી હતી તેના સાચે જોડું કાપે જોડવાના છે તમે જાણો જ છો મિત્રો ટેલિફોનની શોધ કરી હતી એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે કરી હતી પછી મિત્રો વીજળીના ઘોડાની શોધ કરી હતી થોમસ એડિશને થોમસ અલ્વા એ પછી ડીઝલ એન્જિનની શોધ કરી હતી રુડોલ્ફ રૂડોલ્ફ ડીઝલે ડીઝલ એન્જિનની શોધ કરી હતી પછી એરોપ્લેનની શોધ કરી હતી રાઇટ બ્રધર્સે તો મિત્રો એ પ્રમાણે જોવા જઈએ તો ઓપ્શન ડી સાચો ઉત્તર છે એ થ્રી સી વન ડી ટુ બી ફોર એકસો અગિયારનો પ્રશ્ન છે એ બી ના એકસો પચાસ ટકા છે બી એ એ પ્લસ બીના કેટલા ટકા થાય તો મિત્રો ચાલીસ ટકા સાચો ઉત્તર છે ઓપ્શન બી સાચો ઉત્તર છે ચાલીસ ટકા મિત્રો આ આન્સર મેં ઓફિસિયલ આન્સર કેમાંથી લીધેલા છે તો આ સાચો ઉત્તર છે આ પ્રશ્નપત્રના બાકી રહેલા પ્રશ્નો પ્રશ્નોનું મેં સોલ્યુશન મેં નથી બતાવી શક્યો તેના માટે તમારી માફી માંગુ છું આગળના વિડીયોમાં હું ચોક્કસથી બતાવીશ એકસો બાણનો પ્રશ્ન છે નીચે

એકસો સત્તર નો પ્રશ્ન છે પાંચ ટકા પાણી વાળા દસ લીટર દૂધમાં કેટલા ટકા સો ટકા શુદ્ધ મળે તો મિત્રો ઓપ્શન સાચું છે લિટર જો પાણી પાણીવાળું દસ લિટર આપણી પાસે દૂધ હોય ને તો આપણે પંદર લિટર શુદ્ધ દૂધ ઉમેરીએ ને તો એ બે ટકા પાણી વાળું દૂધ બની જશે પહેલામાં પાંચ ટકા હતું પછી તે બે ટકા પાણી દૂધ બની જશે ઓપ્શન ડી સાચું ઉત્તર છે એકસો અઠાર નો પ્રશ્ન છે એક સમયના ક્રાંતિકારી અને પોન્ડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ગોસે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી તો મિત્રો અરવિંદ ગોસે એ વડોદરામાં નોકરી કરી હતી ઓપ્શન એ સાચું ઉત્તર છે વડોદરા એકસો ઓગણીસમો પ્રશ્ન છે ડેસ યુર ઇન્ફોર્મ મી આઈ વુડ હેવ કમ ટુ રિસીવ યુ તો મિત્રો ઓપ્શન ડી સાચું ઉત્તર છે હેડ હેડ યુ ઇન્ફોર્મ મી આઈ વુડ હેવ કમ ટુ રિસીવ યુ એકસો વીસમો પ્રશ્ન છે મંદા કાંતા છંદનું બંધારણ જણાવો મિત્રો ઓપ્શન ડી સાચું ઉત્તર છે ભ ન ત સાચું મંદરકાણ છે મ ભ ન તાગા ઓપ્શન થી ઉત્તર છે એકસો એકવીસ પ્રશ્ન છે ઈસરો દ્વારા બે હજાર સત્તરમાં ત્રણ હજાર કિલોથી વધુ વજન ધરાવતા કોમ્યુનિકેશન સેટેલાઇટને અવકાશમાં તરતું મૂકવામાં આવ્યો હતો તે આ ઉપગ્રહનું નામ જણાવો હતું મિત્રો જી 19 ઓગણીસને તરતું મૂકવામાં આવતું બે હજાર સત્તરમાં જે તેનું વજન ત્રણ હજાર કિલોગ્રામ હતું જી 19 નાઇન્ટીન જી સેટ નાઇન્ટીન જી એસ એ ટી નાઇન્ટીન ઓપ્શન ડી ઉત્તર છે પ્રશ્ન છે ધ ટીચર ડેસ ધ સ્ટુડન્ટ મેડ ધ સ્ટુડન્ટ સ્ટેન્ડ ઓન ધ બેન્ચ ઓપ્શન સી સાચો ઉત્તર છે એકસો ત્રેવીસ નો પ્રશ્ન છે મિત્રો જુદી પડતી સંખ્યા છે મિત્રો આ પ્રશ્ન એ મંડળ દ્વારા રદ કરવામાં આવ્યો હતો કારણ કે આમાંથી કોઈ પણ બંધ બેન્ચનો આન્સર મેચ થતો ન હોવાને કારણે મંડળ દ્વારા રદ કરવામાં આવ્યો તો અને દરેકને એક ગુણ આપવામાં આવ્યો હતો એકસો ચોવીસ નો પ્રશ્ન છે આપેલા વાક્ય સાદા વાક્યને જોડતા સંયોજકને વિકલ્પ વિકલ્પ તો મિત્રો આ વાક્યને જોડવા માટેના સંયોજક આ વાક્યને જોડતો સંયોજક શોધવાનો છે લાટ હોત તો લેત કણબી છું નહીં લઉં લાટ હોત ને તો લેત પણ કણબી છું ને એટલે નહીં લઉં એટલે ઓપ્શનની સાચું ઉત્તર છે પણ અને એટલે એકસો ને પ્રશ્ન છે વેન આઈ વોઝ અ ચાઇલ્ડ આઈ ડેસ અંડર હિઝ

તો બાર દિવસમાં છસો સાહીઠ પુસ્તકો બાંધવા માટે કેટલા કામદારો જોઈએ તો મિત્રો આપણને એક ડેટા આપી દીધો છે તેના માટે ઓપ્શન ડી સાચો ઉત્તર છે અગિયાર દિવસ જોઈએ અગિયાર કામદારો જોઈએ સર મિત્રો અગિયાર કામદારો જોઈએ ઓપ્શન ડી સાચો ઉત્તર છે કામદારો એકસો ને ત્રીસનો પ્રશ્ન છે એટ નાઇન એમ ટોમોરો આઈ ડેસ ઇન અ બસ વિથ માય પેરેન્ટ્સ ઓપ્શન બી સાચો ઉત્તર છે વિલ બી ટ્રાવેલિંગ એટ નાઇન એમ ટુમોરો આઈ વિલ બી ટ્રાવેલિંગ ઇન બસ વિથ માય પેરેન્ટ્સ તો મિત્રો ભવિષ્યકાળ હોવાને કારણે ઓપ્શન બી સાચો ઉત્તર છે વિલ બી ટ્રાય ટ્રાવેલિંગ એકસો એકત્રીસ પ્રશ્ન છે રાજસ્થાનના ઉદયપુર શહેર ખાતે કયું એરપોર્ટ આવેલું છે મિત્રો રાજસ્થાનના ઉદયપુર શહેર ખાતે મહારાણા પ્રતાપ એરપોર્ટ આવેલું છે ઓપ્શન ડી સાચું ઉત્તર છે મહારાણા પ્રતાપ એરપોર્ટ એકસો ને બત્રીસ પ્રશ્ન છે નીચે પેલા અર્થભેદ શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો તો મિત્રો બધામાંથી આંગળું જબલું ઈનામ બક્ષીસ ઇમામ ઈમાન પ્રમાણિત મિત્રો આગલું આંગળું તો એ ખોટું છે તો ઓપ્શન બી સાચું ઉત્તર છે આંગળું તો

લંબ મજવા દ્વારા થાય છે હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ લંબ મજવા દ્વારા થાય છે ઓપ્શન ડી સાચો ઉત્તર છે લંબ મજ્જા 135મો પ્રશ્ન છે યુ ડેશ પરમિશન ઓફ યોર પેરેન્ટ્સ બિફોર ટેકિંગ સચ એન ઇમ્પોર્ટન્ટ ડિસિઝન તો તો ઓપ્શન સી સાચો ઉત્તર છે શુડ હેવ શાઉટ યુ શુડ હેવ શાઉટ પરમિશન ઓફ યોર પેરેન્ટ્સ બિફોર ટેકિંગ ધ એની ઇમ્પોર્ટન્ટ ડિસિઝન 136મો પ્રશ્ન છે અલંકારનો પ્રકાર શોધો મારા બાઈનું બારમું મારા ભાઈનું બારમું પતિ ગયું છે તો મિત્રો આ શ્લેષ અલંકારનું ઉદાહરણ છે ઓપ્શન સી સાત ચૌદ શ્લેષ અલંકાર ઉદાહરણ છે એક પ્રશ્ન છે એક ટ્રેન પ્લેટફોર્મ એક ટ્રેન અને પ્લેટફોર્મ ની લંબાઈ સમાન છે જો ને ઝડપે ટ્રેન પ્લેટફોર્મ ઓગણીસો પચાસ ના રોજ આયોજન પંચની રચના કરવામાં આવી હતી પંદરમી માર્ચ ઓગણીસો પચાસ ના રોજ આયોજન પંચની રચના કરવામાં આવી હતી એકસો ને ઓગણચાલીસ નો પ્રશ્ન છે આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ વધુ લોક સ્વીકૃત બનાવવા માટે રાજ્ય સરકાર શ્રી આયો આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા બે હજાર બેમાં કયા બોર્ડની રચના કરવામાં આવી હતી તો મિત્રો બે હજાર બેમાં ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડની રચના કરવામાં આવી ઓપ્શન સી સાચો ઉત્તર છે ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ એકસો ચાલીસનો પ્રશ્ન છે નીચે આપણે જોડકા જોડો તો મિત્રો અહીંયા ઘડી નામ આપેલા છે એમાં સાચું ઉત્તર છે ઓપ્શન ડી તે પ્રમાણે આપણે જોઈશું તો કે બકુલ ત્રિપાઠી તો આવશે ઠોઠ નિશાળ્યો એમને લખેલું છે પછી આવે છે પછી આપણી પાસે છે ગુલાબભાઈ બ્રોકર તેમને કથક કથક લખેલું છે પછી છે રાજેશભાઈ વ્યાસ તેમને મિસ્કિન લખેલું છે અને અર્દેશર ખબરદાર તેમને અદલ લખેલું છે એટલે ઓપ્શન સાચો ઉત્તર છે એકસો એકતાલીસ નો પ્રશ્ન છે સિલેક્ટ ધ મોસ્ટ સિમિલર વર્ડ ઇન ધ મિનિંગ ઓફ અ વુલનેરેબલ તો ઓપ્શન એ અને સી બંને સાચો ઉત્તર છે રિસ્કી અને ઇન ઇનસિક્યોર તો મિત્રો આ બેમાંથી તમે કોઈપણ ઓપ્શન સિલેક્ટ કર્યો તો એનો તમને એક માર્ક મળી જશે એકસો બેતાલીસનો પ્રશ્ન છે તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખુલ્લા મૂકવામાં આવેલા ભૂપેન હજારીયા બ્રિજ એ કયા કયા અલગ પ્રદેશોને જોડ જો પ્રદેશોના કયા ગામોને જોડે છે મિત્રો ઓપ્શન એ સાચું ઉત્તર છે ઢોલા અને સદયા ગામોને જોડે છે ભૂપેન હજારીયા બ્રિજ એ ઢોલા અને સદિયા ગામને જોડે છે એકસો ને તેતાળીસમાં પ્રશ્ન છે નમિતા પશ્ચિમ તરફ ચૌદ મીટર ચાલીને તેની જમણી બાજુ વળાંક લઈને ચૌદ મીટર ચાલે છે પછી ડાબી તરફ દસ મીટર ચાલે છે ફરીથી ત્યાં ડાબી તરફ ચૌદ મીટર ચાલે છે તો તે તેના પ્રારંભિક સ્થાનેથી ઓછામાં ઓછા કેટલા મીટર દૂર અંતરે છે ઓપ્શન બી સાચો ઉત્તર છે ચોવીસ મીટર અંતરે છે ઓપ્શન બી સાચું ઉત્તર છે ચોવીસ મીટર એકસો ચુમ્માલીસનો પ્રશ્ન છે નીચે આપણે આ વર્ણનુપ્રાસંકાનું ઉદાહરણ શોધું મતલબ મિત્રો વર્ણનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધનું છે તો ગિલો ગામમાં ગયો તો મતલબ આ વર્ણનુપ્રાસ અલંકાનું ઉદાહરણ છે એકને એક વર્ણનમાં રિપીટ થાય છે ગિલો ગામમાં ગયો ગ ગિપીટ થાય છે વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ છે એકસો ને પ્રશ્ન છે ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે મતલબ ગુજરાતમાં બુદ્ધનો સ્તપે દેવની મોરી ઓપ્શન સી સાચો ઉત્તર છે દેવની મોરીમાં આવેલો છે એકસો છેતાળીસનો પ્રશ્ન છે સિફ ધ મોસ્ટ ઓપોઝિટ વર્ડ ઇન મિનિંગ ઓફ ઇન અ એડવેન્ચર ઇન એડવાન ટેન્ટલી તો ઓપ્શન સી સાચો ઉત્તર છે નોવિંગલી ઓપ્શન સી સાચો ઉત્તર છે નોવિંગલી ઓપોઝિટ વર્ડ છે નોવિંગલી એકસોને સુડતાલીસમો પ્રશ્ન છે ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લો કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી તો સુરેન્દ્રનગર જિલ્લાને બોટાદ મોરબી અને અમદાવાદની હદ સ્પર્શે છે તો ભાવનગરની હદ સ્પર્શી ઓપ્શન સી સાચો ઉત્તર છે ભાવનગર એકસોને અડતાળીસમો પ્રશ્ન છે આપેલા વાક્યમાંથી ખોટા પદ પ્રત્યય શોધીને વિકલ્પમાંથી સાચો પ્રત્યય શોધો તો મતલબ ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો છે તો મિત્રો અહીંયા આગળ મોતનું ના આવે મોતનો આવે ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો છે તો ઓપ્શન સી સાચવું થશે નો આવશે એકસો ને ઓગણપચાસ નો પ્રશ્ન છે ચાલીસ ટકા ન અને છાપેલી કિંમત ઉપર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને ઓગણીસ ટકા ન પહોંચાય તો મિત્રો ઓપ્શન બી સાચું ઉતરશે પંદર ટકા ઓપ્શન બી સાચું ઉતરશે પંદર ટકા એકસો ને પચાસમાં અને આ વીડિયોનો અંતિમ પ્રશ્ન છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલા ભીમ એપનું પૂરું નામ જણાવશો તો ભીમ એપનું પૂરું નામ છે ભારત ઇન્ટરફેસ મની ભારત ઇન્ટરફેસ ફોર મની તો મિત્રો આ વિડિયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ બાકી રહેલા પચાસ પ્રશ્નો અભ્યાસ મારા ચોથો વિડીયોમાં કહીશું તે વિડીયોની લિંક મેં આ વીડિયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ દઈશું જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ માતા જય માતાજી